जय श्री कृष्ण विद्यार्थी मित्रों, सर्वने जय स्वामीनारायण। हूँ तमारा संस्कृतना टीचर हर्षा मैम। तो मित्रों, आपणे आ संस्कृत नो अभ्यास करता पहला सर्वप्रथम वंदना करीशू। जेम आपणे कोई पण सारू कार्य करिए अथवा तो शाळाए जाइए त्यारे तास शुरू थता पहला आपणे प्रार्थना हमेशा करिए छे, बराबर। तो આપણે પ્રાર્થના જોશું। તો મિત્ર જોવો, જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણામ મોહ નાદ બ્રહ્મમયી જય વાગેશ્વરી શરણમ તે ગચ્છામ ત્વમમ શ્રી શરણ્યા ત્રિભુવન ધનિયા સુર મુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચરા ભરણા आसीना भव मानस हंसे कुंदत तुहि ससी धवले हर जड़ता कुरु बोधि विकाशम सित पंकज तनु विमले। ललितक कलामयी ज्ञान विभामयी वीणा पुस्तक धारिणी मति रासता नो तव पद कमले अई कुंठा विश्व हारिणी। तो मित्र, आपणे आ शुं जोयुं? तो के वंदना जोई। तो आ वंदनानो अर्थ शुं थाय छे ते आपणे जोशुं। तो के जय जय हे भगवती सुर भारती तव चरणो प्रणाम मोह नाद ब्रह्म मही तय वागेश्वरी शरणम ते गच्छामः। तो के हे सरस्वती देवी, तमारो जय जयकार हो, अमारा चरणों ने प्रणाम करीने शू के तमारा चरणों ने प्रणाम करिए छे। हे नाद ब्रह्म युक्त वाणीना देवी, तमारो जय हो, तमारा शरणे जइए छे। पछी जुओ, त्वमशी शरण्या त्रिभुवन धनिया सुरमुनि वंदित चरणा नवरस मधुरा कविता मुखरा स्मित रुचि रुचिरा भरणा। तो के हे देवी, तू त्रिभुवन ने धन्य करनारी छे, शरण आपनारी छे। देवताओ अने ऋषिओ तारा चरणों ने वंदन करे छे, प्रणाम करे छे। हास्य प्रकाश अने तेजना अलंकारोथी युक्त तू નવરસોથી મધુર એવી વાચાળ એટલે કે વાણી કવિતા પ્રગટ કરે છે, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। આગળ જુઓ મિત્રો, તો કે આસીના ભવ માનસ હંસે કુંદત તુહિ સસી ધવલે હર જડતા કુરુ બૌધિ વિકાશમ સિત પંકજ તનુ વિમલે। તો શું કહે છે? હે દેવી, મોગરાનું ફૂલ બરફ અને ચંદ્ર જેવી શ્વેત વર્ણવાળી મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાય, શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળા દેવી તમે એટલે કે તમે અમારી જડતાને એટલે કે અજ્ઞાનતાને હરી લે અને બુદ્ધિનો વિકાસ કરો। આગળ જુઓ તો કે શું કહે છે પછી? લલિત કમલામયી જ્ઞાન વિભાવયી વીણા પુસ્તક ધારિણી મતિ રાસતામનો તવ પદ કમલે અધિકુંઠા વિષહારિણી। તો કે હે લલિત કલાઓથી ભરપૂર જ્ઞાનરૂપી પ્રકાશથી યુક્ત વીણા અને પુસ્તક ધારણ કરનારી શિથિલતારૂપી ઝેરને હરનારી હે દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો, એમ કહે છે મિત્રો। તો આપણે આ શું જોયું? તો કે વંદના જોઈ, બરાબર। આપણે સરસ્વતી માતાના ચરણોમાં પહેલાં આપણે અભ્યાસ શરૂ કરતા પહેલાં શું કર્યું છે? તો કે પ્રાર્થના કરી છે, ઓકે। તો આપણે હવે આ પ્રાર્થના જે કરી છે એ પ્રાર્થના તમારે તમારા પુસ્તકમાં લખવાની છે,
અને એનું અનુવાદ પણ લખવાનું છે। બસ ત્યારે મિત્રો આજે આટલો જ અભ્યાસક્રમ છે, આપણે કાલે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ મિત્રો।